ગાંધીનગરના ખોરોચમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજરોજ શતચંડી મહાયજ્ઞનું આયોજન થયું. આ મહાયજ્ઞમાં અનેક સંતો મહંતોએ ખાસ હાજરી આપી. ખોરોચ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શતચંડી મહાયજ્ઞમાં ભારતીય આશ્રમ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ખાસ હાજરી આપી હતી. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલ અને એમડી જસ્મીન પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. આ દિવ્ય અવસર પર મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આશીર્વાદ પણ આપ્યા. આશીર્વાદ આપતા મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કહ્યું કે દાન ભોગ અને નાશ ધનની ત્રણ ગતિ હોય છે, ત્યારે ખોરચ ખાતે સેવાકીય પ્રવૃત્તિમાં ધનનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જણાવ્યું, આ પ્રકારના મહોત્સવથી સનાતન ધર્મ વધુ મજબૂત બની રહ્યો છે. ગામને આંગણે માં ઉમિયા, માં અંબા, માં બહુચરા અને બળિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શતચંડી યજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, રાસ ગરબા, ભવ્ય લોકડાયરો અને સંત સંમેલન સહિત વિવિધ કાર્યક્રમો જ્યારે ગુજરાત ફર્સ્ટના ઓનર એટલે મુકેશભાઈ ખોરજ એમના દિવ્ય સંકલ્પ સાથે અને અમારા પવિત્ર ભૂદેવ ધનંજનભાઈના મુખ્ય આચાર્ય પદે આટલું રૂડું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે મને તો એ વાતની ખુશી છે કે સનાતન ધર્મ ખૂબ મજબૂત થઈ રહ્યો છે. અને આપણા શાસ્ત્રોમાં જેમ કીધું છે કે દાન ભોગ અને નાશ ધનની ત્રણ ગતિ રહી છે, ત્યારે સેવા કાર્યમાં ધનનો લક્ષ્મીનો સદુપયોગ થઈ રહ્યો છે, જેનું શ્રેય મુકેશભાઈ ખોરજવાળાને જાય છે. અને જેમ શાસ્ત્રોમાં કીધું કે સેવા ધર્મ પરમ ગહનો યોગી નામપ્ય ગમ્ય, યોગીઓને પણ દુર્લભ એવો સેવા ધર્મ આ ખોરજ આંગણે થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટના માલિક અને સિદ્ધિ ગ્રુપના માલિક એવા મુકેશભાઈ ખોરજને ખૂબ ખૂબ ગિરનારી મહારાજના અને બધા દેવી દેવતાનો ભૂદેવના આશીર્વાદ વિશેષતઃ વરસતા રહે અને ભવિષ્યમાં પણ આવા સનાતન ધર્મના કાર્યો કરતા રહે એવી શુભકામના અને આશીર્વાદ. જય ગિરનારી.